तो आ दरमियान वडोदरानी वडोदरामा एमडी ड्रग्स साथे बे पेडलरनी धरपकड़ करवामां आवी छे। मच्छीपीठ विस्तारमांथी झड़पायुं हतुं एमडी ड्रग्स 15 लाख रोकड़ा अने ड्रग्स साथे पेडलरनी धरपकड़। मुंबईनो वोन्टेड ड्रग सप्लायर पण पोलीसना सकंजामां छे। मुंबई पोलीसनी मददथी भिंडी बजारमांथी झड़पाय छे आरोपी वाहिद अब्दुल्ला कादरी। शेखने कोर्टमां रजू करी रिमांडनी कराशे मांग। ड्रग सप्लायरना मोबाइलनी तपासमां नेटवर्क नो थई शके छे पर्दाफाश। तो मुंबई नो वोन्टेड ड्रग सप्लायर पकड़ायो। मुंबई पुलिस की मदद थी भिंडी बाजार में झड़पायो छे आरोपी। 15 लाख रोकड़ और ड्रग्स साथी पेडलर की धरपकड़ करवामां आवी छे। वडोदरा थी समाचार। एमडी ड्रग्स साथे बे पेडलर की करवामां आवी छे धरपकड़। वाहिद अब्दुल कादरी शेख की तपास में थई शके खुलासो। हार्दिक फोन लाइन पर जोड़ाया छे। हार्दिक शू छे वधु विगतो आ अंगे जणावशो? बिल्कुल, खास करीने वात करवामां आवे तो छेल्ला घणा समयथी वडोदरा शहर जे छे તે ડ્રગ્સ નું એપી સેન્ટર બનતો હોય તેમ લાગી રહ્યું છે। યુવાનોને નશાના રવાળે ચડાવવાનો જે ષડયંત્ર છે તેનો પર્દાફાશ જે છે વડોદરા શહેર પોલીસે કર્યો હતો। ત્યારે મચ્છીપીટ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ તેમજ 15 લાખ રૂપિયા રોકડા સાથે બે પેડલર જે છે તે ઝડપાયા હતા। તેમની તપાસમાં તેઓ મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે વડોદરા શહેર પોલીસે તેમના દ્વારા જે મુંબઈ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે મુંબઈ પોલીસની મદદથી જે ભિવંડી વિસ્તાર આવેલો છે ત્યાંથી વાહિદ શેખ છે તેને વડોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। આજ રોજ આ વાહિદ શેખ છે તેને વડોદરા ખાતે લાવવામાં આવશે, ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બીજી મહત્વની વાત કરવામાં આવે તો મુંબઈથી વડોદરા સુધી ડ્રગ્સ કેવી રીતે પહોંચ્યું અને મુંબઈનો ડ્રગ્સ સપ્લાયર જે છે કોની પાસેથી ડ્રગ્સ લેતો હતો તે તમામ દિશામાં પોલીસે તપાસ કરવાની છે। ત્યારે મુંબઈનો જે ડ્રગ્સ સપ્લાયર છે તેનો મોબાઈલ પોલીસે જપ્ત કર્યો છે અને તેનો જે ડ્રગ્સનો મોબાઈલનું નેટવર્ક છે એ કઈ દિશામાં કામ કરતું હતું, તે ક્યાંથી ડ્રગ્સ લાવતો હતો એ તમામ દિશામાં અત્યારે પોલીસ જે છે તપાસ કરશે ક્યાંથી। આભાર આપનો માહિતી બદલ।